ઘરે રહીને શીખીએ ધોરણ બે, અને એની પ્રવૃત્તિ છે આપણે ત્રણ ત્રણના જૂથની ગણતરી. બરાબર, ત્રણ ત્રણના જૂથ શું કામ બનાવવાના છે? તો એનો આશય છે કે તમને ત્રણનો ગળ્યો આવડી જાય. સૌથી પહેલાં જૂન માસમાં હતી કે આપણે બે બેની ગણતરી કરવાની. જો બે બેની ગણતરી તમે દરરોજ કરશો તો તમને બેનો ગળ્યો આવડી જશે કે બે એકા બે, બે દુ ચાર, બે તેરી છ, બે ચોક આઠ, બે પંચા દસ, બે છોક બાર, બે સત્તા ચૌદ, બે અઠા સોળ, બે નવ અઢાર, બે દાન વીસ. બેની પેટર્ન આવડી જાય એટલે બેનો ગળ્યો. બરાબર, હવે આપણે જુલાઈ માસમાં શું કરવાનું છે? તો ત્રણની પેટર્ન હવે તમારે કાગળના ડૂચા કરવાના છે. પણ મેં શું કર્યું છે કે પેપરમાંથી રિંગ બનાવીને એમાંથી આવે ચકરડા બનાવી દીધા છે. બરાબર, અને એના ઉપર અંક ચોંટાડી દીધા છે નકામા કેલેન્ડરમાંથી. જુઓ, ત્રણ ત્રણના જૂથ બનાવ્યા છે, જોઈ શકો તમે. એક બે ત્રણ, 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 એ સુધી જુઓ દસ જૂથ બનાવ્યા છે. ત્રણ ત્રણના કેટલા? દસ. જોઈ લો, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને દસ. જો ત્રણ ત્રણ ઉમેરતું જવાનું છે, એક બે ત્રણ, ત્રણમાં ત્રણ ઉમેરો એટલે છ, ત્રણથી ત્રણ, ત્રણ ત્રણ આંક આગળ વધતું જવાનું છે. તો જોઈ શકો છો તમે કે ત્રણનો ગળ્યો તૈયાર થઈ જશે. આ પેટર્ન તમારે, આ જૂથ છે એ તમારે દરરોજ એકવાર કરવાના છે, એકવાર બનાવવાના છે અને દરરોજ એની ગણતરી કરવાની છે. આ રીતે તમે દરરોજ ગણતરી કરશો એટલે ત્રણનો ગળ્યો તમને આસાનીથી યાદ રહી જશે. તમે જુઓ કે ત્રણ એકા ત્રણ, ત્રણ દુ છ, ત્રણ તેરી નવ, ત્રણ ચો બાર, ત્રણ પંચા પંદર, ત્રણ છોક અઢાર, ત્રણ સત્તા એકવીસ, ત્રણ અઠા ચોવીસ, ત્રણ નવા સત્યાવીસ, ત્રણે દાન ત્રીસ. અને કઈ રીતે ગણતરી કરવાની છે જુઓ, આ ત્રણ છે, ચલો ત્રણ થી ત્રણ અંક આગળ વધો. ત્રણ થી ચાર, પાંચ છ, છ આવે, છ માં ત્રણ સાત આઠ નવ, નવ આવી ગયા, નવ માં ત્રણ તો દસ અગિયાર બાર, બાર માં ત્રણ ઉમેરવાના તો તેર ચૌદ પંદર, પંદર આવી ગયું, ચલો પંદર માં ત્રણ, પંદર થી સોળ સત્તર અઢાર. આ રીતે ત્રણ 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 અંક આગળ વધશો એટલે ત્રણની પેટર્ન. ચલો અઢાર માં ત્રણ ઉમેરશું તો અઢાર થી ઓગણીસ, વીસ, એકવીસ. ચલો એકવીસમાં ત્રણ ઉમેરીશું તો બાવીસ, ત્રેવીસ, ચોવીસ. ચોવીસમાં ત્રણ ઉમેરીશું તો પચીસ, છવ્વીસ, સત્યાવીસ. ચલો સત્યાવીસમાં ત્રણ ઉમેરીશું તો અઠ્યાવીસ, ઓગણત્રીસ અને ત્રીસ. થઈ ગઈ ત્રણ ત્રણની પેટર્ન. આ રીતે તમારે ત્રણ ત્રણની પેટર્ન બનાવવાની છે. હવે જુઓ, તમારે મોઢે કોઈ પણ વસ્તુ ન હોય છતાંય તમારે ત્રણની પેટર્ન કઈ રીતે યાદ રાખવાની? તો જુઓ, સૌથી પહેલાં ત્રણ આંગળી લેવાની. બરાબર, ત્રણ આંગળી લીધી, ચલો ત્રણ થઈ ગઈ. ત્રણથી ત્રણ અંક કરો, ત્રણથી ચાર પાંચ છ આવી ગયા, ચલો છથી સાત આઠ નવ, નવ પછી દસ અગિયાર બાર, તેર ચૌદ પંદર, સોળ સત્તર અઢાર, ઓગણીસ વીસ ને એકવીસ, બાવીસ ત્રેવીસ ચોવીસ, ચોવીસમાં ત્રણ ઉમેરે તો પચીસ, છવ્વીસ સત્યાવીસ, ચલો સત્યાવીસમાં ત્રણ ઉમેરે તો અઠ્યાવીસ, ઓગણત્રીસ ને ત્રીસ. આ રીતે કોઈ પણ વસ્તુ ન હોય તો આપણે હાથની આંગળીઓની મદદથી પણ આપણે બે બેના, ત્રણ ત્રણના, ચાર ચારના, પાંચ પાંચના જૂથ બનાવી પાંચ સુધીના ગડિયા આપણે જાતે શીખી શકીએ છીએ.